નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર નાગરિક વિભાગની અંદર આપણે બે પાઠની ચર્ચાઓ કરી છે. પાઠ નંબર 8 ભારતનું બંધારણ, પાઠ નંબર 9 મૂળભૂત હકો મૂળભૂત ફરજ એમની ચર્ચા કરી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 10 સરકારના અંગો એમની ચર્ચા કરશું. પણ એ પહેલાં બધા વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના કે દરેક પાઠ એ પોતાની બુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન લખવાના છે, અને જે ભૂગોળના પાઠ છે એ છે એ બુકની અંદર પણ લખવાના છે અને નકશાપૂર્તિમાં બેમાં લખવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ લેસન મૂક્યા પછી પર્સનલ છે એ મોબાઈલમાં મેસેજ કરે છે કે લેસન છોલ એ નહીં, પણ દરેક પાઠ એ એના સ્વાધ્યાય પ્રશ્ન છે એ બુકમાં લખવાના છે, અને જો ભૂગોળના પાઠ હોય તો એમની અંદર એ નકશાપૂર્તિમાં અને બુકમાં આ રીતે લખવાનું છે. એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને, બે દિવસ પહેલાં આપણે ટેલિફોનિક બધાને ચર્ચા થઈ એટલે બધા વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીની પણ વારંવાર સૂચનાઓ આવતી હશે, અને એ સૂચનાનો પૂરેપૂરો અમલ કરી એ પણ ધ્યાનમાં રાખજો. 29 તારીખથી એકમ કસોટીઓ ચાલુ થાય છે, સાથે સાથે તમારો અભ્યાસક્રમ પણ ચાલુ જ રહેવાનો છે. એટલે એ દરેક વિદ્યાર્થીઓ માટે એ ખાસ સૂચના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10 સરકારના અંગો એમની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અવારનવાર આપણે આ શબ્દ છે એ સરકાર એટલે શું, સરકાર કોને કહેવાય, અવારનવાર છાપાની અંદર સમાચારની અંદર આપણે સરકાર શબ્દ છે એ સાંભળીએ છીએ. 1947 પહેલાં આપણે છે એ રાજાશાહી અથવા તો અંગ્રેજો દ્વારા આપણા દેશની અંદર એ શાસન ચલાવવામાં આવતું હતું ત્યારે સરકાર શબ્દ ન આવતો. પણ 1947 એ ભારત દેશ આઝાદ થયો, 1950 આપણું બંધારણ છે અમલમાં આવ્યું, અને એ પછી એ સરકારની રચના કરવામાં આવી. એટલે કે અત્યારે જે ભારત દેશની અંદર જે લોકશાહી છે અને એ લોકશાહીની અંદર સમગ્ર ભારતનો વહીવટ એ સરકાર હસ્તક હોય છે. પછી આપણા સરકારના અલગ અલગ વિભાગો છે, કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય, પછી એના માટે અલગ અલગ એકમોની રચના કરીએ, જિલ્લા તાલુકા અને નાનામાં નાનું એકમ ગ્રામ પંચાયત. નાનામાં નાનું આપણું જે એકમ છે સરપંચ, એ સરપંચથી માંડી અને સંસદ સુધી એ સરકાર છે. અને ભારતનો દરેક નાગરિક એ પોતાના મત દ્વારા એ આપણા જ વ્યક્તિઓને ચૂંટીને મોકલે છે અને એ સરકારની અંદર કામ કરે છે. એટલે કે 1947 પછી એ આપણા ભારત દેશની અંદર જે લોકશાહી શાસન પદ્ધતિ આવી અને એની અંદર સૌથી અગત્યનું કયું હોય તો એ સરકાર છે. વારંવાર આપણે આ શબ્દ છે એ સમાચારની અંદર મીડિયાની અંદર ક્યાંક 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 સાંભળીએ છીએ. તો આ સરકાર શું છે? સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારણ કે 3 વિભાગો એ અલગ અલગ આપવા, હવે 3ના કામગીરી પણ અલગ અલગ આપવામાં આવી છે. દાખલા તરીકે પહેલું છે એ ધારાસભા છે. તો ધારાસભાનું કામ શું છે? તો કે કાયદાઓ ઘડવાનું કામ કરે છે ધારાસભા. બીજું આપ્યું છે કારોબારી, ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ છે. અને નંબર 3 ન્યાયતંત્ર, કાયદાનો ભંગ કરનારને સજા આપવાનું કામ કરે છે. 3 અંગ અલગ અલગ કામગીરી કરે છે. ધારાસભા છે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે, કારોબારી છે એ અમલવારી કરાવે છે, અને ઘડેલા કાયદાઓનો જો યોગ્ય અમલ ન થાય તો આ ન્યાયતંત્ર છે એ સજા આપવાનું કામ કરે છે. એટલે સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને 3ે 3 અંગો એકબીજા સાથે સંકળાયેલા છે, અને 3ે 3 અંગ જો યોગ્ય રીતે કામ કરે તો જ આપણી સત્તા છે, આપણી સરકાર છે યોગ્ય રીતે એ કામગીરી કરી શકે છે. અહીંયા આપ્યું છે તેમની સત્તાઓ કઈ કઈ છે, તેમને એટલે મતલબ કે ધારાસભા એ કાયદાઓ ઘડવાનું કામ કરે, કારોબારી અમલવારી કરાવે, અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે. છતાં પણ એકબીજા અરસપરસ સંબંધો છે એ જોડાયેલા છે. જો યોગ્ય કાયદાઓ બને અને એ યોગ્ય કાયદા બન્યા પછી એ કારોબારી એનો યોગ્ય અમલ કરાવે, અને એ અમલ કર્યા પછી જો ન્યાયતંત્ર છે યોગ્ય ન્યાય ન આપે તો એ સરકારનો કોઈ મતલબ નથી. એટલે કે 3ે 3 વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા અરસપરસ જોડાયેલી છે, મતલબ એ અર્થમાં કહીએ છીએ.
કે ધારાસભા હોય, કારોબારી હોય કે ન્યાયતંત્ર હોય, ત્રણે ત્રણ અંગો એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે વાત કરીએ કે સરકારનો મૂળ ઉદ્દેશ શું છે, સરકાર કઈ પ્રકારની કામગીરી કરી શકે, તો કે રાજ્યની અંદર વસવાટ કરતો દરેક નાગરિક એ એમની વ્યવસ્થા જળવાઈ રહે, એમની સુખાકારી માટે, સલામતી માટે અને સર્વતિક કલ્યાણ થાય એ માટે દરેક નાગરિક એ પોતાનો સાર્વાંગિક વિકાસ કરી શકે એ અર્થમાં એ સરકાર છે એની એ કામગીરી કરે છે. અને એ રાજ્યની અંદર વસવાટ કરતો હોય, દેશની અંદર વસવાટ કરતો હોય, દરેક નાગરિક પોતાની સલામતી અનુભવી શકે, પોતાને જે મળેલા મૂળભૂત હકો છે એ હકોનું એ અલગ અલગ રીતે કોઈ પણ પ્રકારના એને છીનવાતા હોય તો એ અદાલતની અંદર આશ્રય રહી છે. આ રીતે દરેક રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર એ સરકારનું કામ છે, ભાઈ જે રાજ્યની અંદર અથવા તો દેશની અંદર વસવાટ કરતો નાગરિક એ નાગરિકને પોતાના જે હકો છે, જે પોતાની જરૂરિયાતો છે, એમનો વિકાસ કરવો છે, એની સલામતી છે, આ જોવાનું કામ એ સરકારનું છે. છતાં પણ ત્રણે ત્રણ અંગો, ધારાસભા હોય, કારોબારી હોય કે ન્યાયતંત્ર હોય, અરસપરસ એકબીજા સાથે જોડાયેલા છે, સહકાર અને સંકલન સ્થાપિત કરી અને સરકાર છે અસરકારક કાર્યક્ષમ કરે છે. એટલે આપણે પહેલાં ચર્ચા કરી એમ કે ભાઈ ધારાસભા હોય, કારોબારી હોય કે ન્યાયતંત્ર હોય, જો ત્રણે ત્રણ અંગ પોતાની યોગ્ય કામગીરી કરશે, સારા કાયદાઓ ઘડાશે, કારોબારી સમયસર અમલવારી કરાવશે અને યોગ્ય ન્યાય આપશે, તો જ આ સરકાર છે એ પોતાની કામગીરી કરી શકશે. એટલે સરકારના ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણે ત્રણ એકબીજા સાથે એ જોડાયેલા છે, એટલે એમને આપણે સરકારના અંગો કહીએ છીએ. હવે આ વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના બંધારણ સભાએ એટલે કે સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર, આપણે જોઈએ કે આપણે બે વ્યવસ્થા છે, સંઘ એટલે કેન્દ્રની સરકાર જેને આપણે સંસદ સભ્ય કહીએ છીએ, એ બીજું આવે રાજ્ય સરકાર, જે તે રાજ્યની અંદર વહીવટ કરનારી સરકાર હોય એ. હવે સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે એ સંઘ સરકાર અથવા તો તમારે કેન્દ્ર સરકાર, આ પણ શબ્દ છે એ ધ્યાનમાં રાખજો, બે એક જ છે, કેન્દ્ર સરકાર છે તો એ અને સંઘ સરકાર કહી છે એ, દરેક છે એ બે એક જ છે. એટલે કે જે દેશની અંદર ટોચ ઉપરની જે સરકાર છે, કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર એ, અને એમાં સૌથી જો અગત્યનું કોઈ હોય તો એ સંસદ છે. સમગ્ર ભારતની અંદર 545 એ સંસદ સભ્યોની સંખ્યાઓ છે, બે આપણે ઇન્ડિયો ઇંગ્લેન્ડ પ્રતિનિધિ તરીકે એ કામ કરે છે. દરેક રાજ્યની અંદર પોતાની વસ્તી પ્રમાણે એ અલગ અલગ છે, એમની એ સભ્ય સંખ્યા છે એ સંસદની નક્કી કરવામાં આવે છે. એટલે આ ખાસ સૌથી અગત્યનું હોય તો એ સંસદ છે, અને એટલા માટે જ આપણો ભારત દેશ એ સંસદીય પદ્ધતિની સરકાર છે આપણે એમ કહી શકીએ છીએ. લોકશાહી છે તો એ બરાબર છે, પણ આપણી જે સરકાર છે એ સંસદીય સરકાર છે. મતલબ શું? તો કે આપણે વડાપ્રધાનની ચૂંટણી નથી કરતા, જે સંસદો ચૂંટાયેલા હશે અને જે તે પક્ષ છે એમને સ્પષ્ટ બહુમતી મળે તો એમાંથી કોઈ પણ એક વ્યક્તિ એ વડાપ્રધાન તરીકેની છે એ કામગીરી સંભાળે છે. કદાચ ક્યારેક એવું પણ બની શકે છે કે કોઈ પણ જે તે પક્ષ છે એમને બહુમતી ન મળે તો એ અન્ય એમના જે નાના પક્ષો એના ટેકા દ્વારા પણ એ સરકાર છે એ બનાવતા હોય છે. અને એ સંસદીય પદ્ધતિ એટલે કે જેની સ્પષ્ટ બહુમતી મળે, જે તે પક્ષ હોય, પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ પોતાનામાંથી કોઈ પણ એક વ્યક્તિ એ સંસદ તરીકે છે એ કામગીરી સંભાળે છે. અને ભારત દેશની અંદર મોટા ભાગનો વહીવટ, એ દેશનો વહીવટ છે વડાપ્રધાનના નામ સાથે જોડાયેલો છે. મતલબ એ એમને ઘણી બધી એ સત્તાઓ આપવામાં આવી છે. એટલે આ મોટા ભાગે આપણા ભારત દેશની અંદર એ દરેક રાજ્ય વાઇઝ એ અલગ અલગ એમની સીટોની છે એ ફાળવણી કરી છે. વિશેષ ચર્ચા છે એ આગળ જે એમાં આવશે ત્યારે આપણે કરશું. રાજ્યની અંદર વિધાન ગૃહો, કારોબારી એટલે કેન્દ્રમાં. હવે અહીંયા આપણે ચર્ચા એ કરવાની છે કે સંઘ સરકારની અંદર કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય. તો સૌથી ટોચ ઉપર એ રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ, આ સમગ્ર સંઘ સરકારની અંદર અથવા તો કેન્દ્ર સરકારની અંદર એ એની કામગીરી સંભાળે છે. ટોચ ઉપર આવે રાષ્ટ્રપતિ, પછી ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન અને એ વડાપ્રધાનમાંથી જે ચૂંટાયેલા સંસદો છે
એ દરેક સંસદને વડાપ્રધાન એ જે કોઈ પ્રકારની કામગીરી સોંપે એ પ્રધાનમંડળ, અલગ અલગ પ્રકારના જે ખાતાઓની ફાળવણી કરવામાં આવે તો સંઘ સરકારની અંદર આટલા વ્યક્તિઓનો સમાવેશ થાય, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ અથવા તો પ્રધાનમંડળ એ સમાવેશ કરવામાં આવે. એના પછી આવશે રાજ્ય કક્ષાએ, જેમ આપણા 29 રાજ્યો છે ભારતની અંદર, તો દરેક રાજ્યની અંદર રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને એનું પ્રધાનમંડળ. પણ આમની સત્તાઓ ક્યાં સુધી મર્યાદિત રહે? તો કે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને એનું પ્રધાનમંડળ એ જે તે રાજ્યની અંદર કામગીરી કરે છે, અને દરેક રાજ્યની અંદર અલગ અલગ પ્રકારની એનું જે મુખ્યમંત્રી હોય એ મુખ્યમંત્રી પોતાના જે મંત્રીમંડળની અંદર એ અલગ અલગ પ્રકારની એ કામગીરી છે એ સોંપતા હોય છે. એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર આ બે રીતે સમગ્ર ભારતની અંદર એ વહીવટી કામગીરી છે એ ચાલુ છે. એની સાથે એકબીજા ગાઢ રીતે સંકળાયેલા છે. પછીનો આપણે વાત કરવી છે ન્યાયતંત્ર, કે ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ ટોચ ઉપર આવેલી અદાલત છે એ સર્વોચ્ચ અદાલત આવે. પછી નીચલી કક્ષાએ તો કે રાજ્યની વડી અદાલત, અને એ પછી એની નીચેની જે તાબાની અદાલતો એટલે કે જિલ્લા અદાલત, તાલુકા અદાલત, આ રીતે છે એ સમગ્ર ભારતની અંદર સંઘ સરકાર, રાજ્ય સરકાર અને એની સાથે જોડાયેલું કારોબારી એટલે કે એ કામગીરી કરનાર વડાપ્રધાન હોય, રાષ્ટ્રપ્રમુખ હોય અને એનું પ્રધાનમંડળ, એમનો સમાવેશ એ કારોબારીમાં થાય છે. પછી જે ત્રીજું અંગ છે એ તો કે દેશ ઉપરની ટોચ ઉપરની સંસ્થાઓ, પછી આવે રાજ્યની વડી અદાલતો અને નીચલી કક્ષાની જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. આ રીતે સમગ્ર ભારતની અંદર એ સરકાર છે અલગ અલગ રીતે છે એ કામગીરી છે એ કરતી જાય છે. હવે સમગ્ર ભારતની અંદર જુદા જુદા ઘટકોનું એક બનેલું એક રાજ્ય છે. દાખલા તરીકે આપણા ભારતની અંદર 29 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 દિલ્હી રાજ્યની રાજધાની, આ એમનું બનેલું એક સંઘ છે. એટલે કહેવાનો મતલબ એ સમગ્ર રીતે સમગ્ર ભારત દેશનો વહીવટ છે એ રીતે થાય છે. પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિ રાજ્ય સરકાર વચ્ચે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. અહીંયા દરેક સરકારને, પછી એ કેન્દ્ર સરકાર હોય તો ભલે અને રાજ્ય સરકાર હોય તો ભલે, દરેકને ક્યાંક ને ક્યાંક એ સત્તાઓ આપવામાં આવી છે. અને એ રીતે સમગ્ર ભારતની અંદર એકબીજા ઉપર આધારિત, એકબીજા ઉપર નિર્ભર છે એ સત્તાનું એ કામગીરી એ ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા ઉપર પરસ્પર સ્વાવલંબન છે અને એ ક્યારેક કામ કરે છે. હવે આપણે સ્પષ્ટ એક ચર્ચા કરી લઈ કે ધારાસભા અને કારોબારી એ બે એકબીજા ઉપર પરસ્પર ગાઢ સંબંધો છે, પરસ્પર પરાવલંબી છે. પણ જ્યારે આપણું જે ન્યાયતંત્ર છે એને અલગ રાખ્યું છે. શા માટે? નિષ્પક્ષ અને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. કારણ કે કોઈને કોઈ પ્રકારના જે કાયદાઓ ઘડ્યા છે એ કાયદાઓ જો યોગ્ય ન લાગે તો વ્યક્તિ છે અદાલતની અંદર આશરો લઈ શકે છે અને એ અદાલતની અંદર એ પડકારી શકે છે. એ વાત કરે છે કે ભાઈ એકબીજા સાથે ગાઢ સંબંધો છે એમાં ના નહીં, પણ આપણું ન્યાયતંત્ર છે એ નિષ્પક્ષ છે અને કોઈ પણ પ્રકારના એ ભેદભાવ વગર એમને એ કામગીરી કરવાની છે. ચાલો બીજો મુદ્દો છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, તમારે 2 માર્કના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાય કે સત્તા વિશ્લેષણ એટલે શું, કોને કહેવામાં આવે છે? જો આપણે 3 અંગોની ચર્ચા કરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, પણ દરેક અંગને અલગ અલગ પ્રકારની સત્તાઓ આપવામાં આવી છે. મતલબ શું? તો કે દરેક અંગને જુદી જુદી સત્તાઓ એ આપવામાં આવી છે. દરેક અંગને જુદી જુદી સત્તાઓ આપવામાં એ દરેક અંગ અલગ અલગ સત્તાઓ આપવામાં આવી છે જેથી કરીને સત્તાનો દુરુપયોગ ન થાય. શા માટે આપવામાં આવ્યું છે કે ભાઈ કાયદાઓ ઘડે છે, અમલવારી પણ જુદા કરે છે અને ન્યાય આપવાનું કામ એ જુદા છે. એટલે કે સત્તા વિશ્લેષણ કરવું, દરેકને અલગ અલગ પ્રકારની સત્તા આપવામાં આવી છે. અને એ અર્થમાં અહીંયા કહે છે કે ભાઈ કારોબારી હોય, ધારાસભા હોય કે ન્યાયતંત્ર હોય, એનો ગેરઉપયોગ ન થાય અને દરેકની સત્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક બાંધેલી પણ છે. દાખલા તરીકે ધારાસભાઓ છે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે, કારોબારી છે એ ન્યાય આપવાનું કરે છે,
જો એને અલગ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત ન હોય તો એનો ક્યાંક ગેરઉપયોગ થઈ શકે. એટલે દરેક જે આપણા સરકારના અંગો છે એ અંગને અલગ અલગ પ્રકારની સત્તાઓ આપવામાં આવી છે. એટલે એ અર્થમાં કહીએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. એટલે એ રીતે અહીંયા એક બીજું આપણે અહીંયા ચર્ચા કરી લઈ કે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. જે આપણું ન્યાયતંત્ર છે એ ટોચ ઉપરનું છે. જો યોગ્ય કાયદાઓ ન ઘડ્યા હોય તો ન્યાયતંત્રમાં છે એ આશરો લઈ શકાય છે. એમ કારોબારી જો એનું યોગ્ય અમલવારી ન કરાવતી હોય તો એ અર્થમાં. એટલે આ રીતે દરેક સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત છે એ આપવામાં આવ્યો છે. ટૂંકમાં આપણે કહીએ તો સરકારના દરેક અંગ એ અલગ અલગ રીતે કામ કરે છે. જો એક વ્યક્તિ જે કંઈ કામ કરતી હોય તો એ કદાચ ક્યાંક ને ક્યાંક સત્તાનો છે એ ગેરઉપયોગ થાય. એટલે કે સત્તાનું અહીંયા વિશ્લેષણ કરવામાં જુદા જુદા પ્રકારની એ સત્તાઓ છે આપવામાં આવી છે. એના પછી છે ધારાસભા. આપણે પહેલાં જ વાત કરી કે ભારતીય છે એ સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારે બે માર્કની અંદર એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત છે એ સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. મતલબ એ આપણે પહેલાં ચર્ચા કરીએ કે ભારતની અંદર સંસદ છે એ સર્વોપરી છે. બે પ્રકારની એ લોકશાહી છે. એક છે એ સંસદીય લોકશાહી અને બીજી છે એ પ્રમુખીય લોકશાહી. દાખલા તરીકે આપણો ભારત દેશ છે એ સંસદીય લોકશાહી છે અને અમેરિકા છે એની અંદર પ્રમુખીય લોકશાહી છે. લોકશાહી છે એમાં ના ને, એટલે ભારત દેશ એ સંસદીય લોકશાહી ધરાવતું એ છે. હવે એમની અંદર આપણે પહેલાં હમણાં ચર્ચા કરી એ સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકારની અંદર એમની અંદર સમાવેશ થતા એ દરેક રાજ્યની અંદર પણ બે પ્રકારના ગૃહો છે. એક ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. આ રીતે જે સંઘ સરકાર છે એમની અંદર સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને એમની અંદર આપણા બે ગૃહો છે. એક રાજ્યસભા અને બીજું ગૃહ છે એ લોકસભા. આપણે ચર્ચા કરીએ છીએ આપણા સંસદની, એટલે કે આપણા સંસદની અંદર બે ગૃહો છે. એક ગૃહ છે એ રાજ્યસભા છે અને બીજું ગૃહ છે એ લોકસભા છે. હવે જે આપણું લોકસભા છે એ લોકસભાની અંદર દરેક ભારતનો નાગરિક એ પ્રત્યક્ષ રીતે મત આપે છે અને એની ચૂંટણી છે એ પ્રત્યક્ષ રીતે થાય છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે એ પરોક્ષ શાસન પદ્ધતિ થાય છે. આગળ આપણે આમના બે મુદ્દાઓની વિગતવાર એમની ચર્ચા કરવાની છે ત્યારે એમની વિશેષ છે એ ચર્ચા કરશું. એટલે બે ગૃહો બનેલી છે. જો અહીંયા આપ્યું છે તમારે એક ગૃહ, જે ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તે એક ગૃહ ધારાસભા કહેવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ એક જ ગૃહ હોય એ. અહીંયા આપણે એ પણ યાદ કરી લઈએ કે ઘણા બધા ભારતના રાજ્યો છે એમની અંદર બે ગૃહો પણ છે. જ્યાં બીજો તમારે મુદ્દો આપ્યો છે દ્વિગૃહી ધારાસભા, એટલે કે જે રાજ્યની અંદર દ્વિગૃહી બનેલી હોય એ. પહેલું આવશે એ વિધાનસભા અને બીજું છે એ વિધાન પરિષદ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે કદાચ એક માર્કના પ્રશ્નની અંદર એ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના કયા રાજ્યો એવા છે કે જેમની અંદર વિધાન પરિષદ પણ છે. તો કે બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર આ રાજ્યો એવા છે કે જેમની અંદર દ્વિગૃહી એ શાસન પદ્ધતિ એ ચાલુ છે. એટલે કે વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ હોય, એટલે કે આ બે ગૃહોથી ચાલતું હોય. એમની પણ ચૂંટણી પ્રક્રિયાઓ, એમની જે કામગીરી છે એમની પણ આપણે એ પછી આગળ તમારે વિગતવાર છે એ ચર્ચા કરવાની છે. એના પછીનો મુદ્દો આપ્યો છે કેન્દ્ર કક્ષાએ સંસદ એટલે કે લોકસભા, એમની આપણે વિગતે એ ચર્ચા કરીએ. આપણે પહેલાં ચર્ચા કરી કે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. આ કાયમી ગૃહ નથી. દર 5 વર્ષે એ સંસદની મુદત પૂરી થાય અને એ પછી પાછા એ ચૂંટણી પંચ જે તે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે છે એમનું એ મતદાન દ્વારા એ પ્રક્રિયાઓ થાય છે. એટલે કે લોકસભાનો દરેક વ્યક્તિ એ પ્રત્યક્ષ રીતે એ ચૂંટાયેલો છે. એટલે કે સંસદનું જે નીચલું ગૃહ છે એમની પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા એ ભારતનો 18 વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક એ મને મત આપે છે. એ કાયમી ગૃહ નથી. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ જે આપણું રાજ્યસભાનું ગૃહ છે એ કાયમી ગૃહ છે, જ્યારે આપણું લોકસભાનું સંસદ છે એ કાયમી ગૃહ નથી. મતલબ શું? તો કે દર 5 વર્ષે
એમનું વિસર્જન થઈ જાય છે એટલે એ એમની મર્યાદા આપી. જ્યારે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. મતલબ શું? તો કે એમાં દર વર્ષે એક તૃતીયાંશ સભ્યો છે એ નિવૃત્ત થાય છે અને એટલા સભ્યો છે એ પાછા એ નવા ઉમેરવામાં આવે છે. હવે આપણે એમની સભ્ય સંખ્યા આપી છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 છે. બે સભ્યો એવા છે કે જેની રાષ્ટ્રપ્રમુખ દ્વારા એ નિયુક્ત કરવામાં આવે છે. એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિઓ છે એ એમની નિયુક્ત કરવામાં આવે છે. એટલે ખાસ આ સભ્ય સંખ્યા યાદ રાખજો, 545 એ સમગ્ર ભારતની અંદર. પછી દરેક રાજ્યની અંદર વસ્તી પ્રમાણે એ એમ અલગ અલગ પ્રકારનું છે એ આપ્યું હોય. દાખલા તરીકે આપણું ગુજરાત રાજ્ય છે તો એ સંસદની સંખ્યા છે એમની અંદર 26 હોય. ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય સૌથી વધારે છે તો અહીંયા સભ્ય સંખ્યા છે એ વધારે હોય છે. આ રીતે સમગ્ર ભારતની અંદર એ 545 એ એમના એ સભ્ય સંખ્યા હોય છે. હવે અહીંયા આપણે જોઈએ કે રાષ્ટ્રપતિ સંસદની અંદર પ્રથમ બેઠકનું ઉદ્બોધન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકોનું સંબોધન કરે છે. આ સિવાય ક્યારેય રાષ્ટ્રપ્રમુખ એ સંસદની અંદર હાજર રહેતા નથી. જ્યારે શરૂઆત હોય છે ત્યારે એ બે ગૃહની અંદર, બે ગૃહ એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, મતલબ લોકસભા અને રાજ્યસભા, આપણા બે ગૃહો છે એ ગૃહની અંદર રાષ્ટ્રપ્રમુખ હાજર રહે અને એમનું ઉદ્બોધન છે એ કરી શકે. પણ કદાચ ક્યારેક એવું લાગે તો બંને ગૃહનું મોકૂફ એટલે કે વિસર્જન પણ કરી શકે છે. એ રાષ્ટ્રપ્રમુખ છે એ ભારત દેશની ટોચ ઉપરનો વ્યક્તિ છે, સર્વોચ્ચ પર, એટલે એ વ્યક્તિ છે એનું એ વિસર્જન પણ કરી શકે છે. પણ અહીંયા આપણે એક પણ યાદ રાખી લે કે આપણા બંધારણમાં રહેલી દરેક મર્યાદાઓમાં રહી અને એ સંસદ છે એમની અંદર એ કામગીરી કરવાની. ભારતની અંદર સર્વોપરી સંસદ છે એમાં ના નહીં, પણ એ કાયદાઓ જો યોગ્ય રીતે ઘડાયેલા ન હોય તો બંધારણની અંદર જઈ અને એ પ્રકારની એ કામગીરી છે એ કરવાની રહે છે. હવે એના પછીનો મુદ્દો આપ્યો છે કે સંસદ સભ્ય બનવા માટેની લાયકાતો કઈ. તમારે બે માર્કના પ્રશ્નની અંદર એ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે કે સંસદ સભ્ય બનવા માટેની એ લાયકાતો જણાવો. તો એ ખાસ યાદ રાખજો બે માર્કની અંદર. હવે એમાંનો પહેલો મુદ્દો છે, તમારે દરેકમાં યાદ, આ ખાલી અહીંયા સંસદનું આપ્યું છે નહીં, એના પછી આવશે રાજ્યસભાના સંસદ બનવા માટેની લાયકાતો જણાવો, રાષ્ટ્રપ્રમુખ બનવા માટેની લાયકાત જણાવો, ધારાસભ્ય બનવા માટેની લાયકાત જણાવો. પણ બે માર્કના પ્રશ્નની અંદર એ ઘણી વખત પૂછાય છે. તો પહેલો મુદ્દો એ, ભારતનો નાગરિક હોવો જોઈએ. કોઈ પણ સંસદ બનવું હોય તો એ ભારતનો નાગરિક હોય તો જ એ સંસદ સભ્યની ચૂંટણી છે એ લડી શકે છે. એના પછી છે એમની ઉંમર. તો કે એ એમને 25 વર્ષથી વધારેની એમની ઉંમર હોવી જોઈએ જો એ વ્યક્તિને સંસદ બનવું હોય. 25 વર્ષ કરતાં વધારે, પછી એની લિમિટ નથી અહીંયા, 100 વર્ષ હોય, 105 વર્ષ હોય, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ છે એ સંસદ બની શકે. પણ 25 વર્ષ કરતાં ઓછી ઉંમરનો વ્યક્તિ છે એ સંસદ બની શકતો નથી. બીજું છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો એ સવેતન લેતો કર્મચારી ન હોવો જોઈએ. જો એ વેતન મેળવતો હોય તો એમની અંદર એ રાજીનામું આપે, પછી જ વ્યક્તિ છે એ સંસદની અંદર એ ફોર્મ ભરી શકે છે. નંબર 3. પછી નંબર 4, તે માનસિક અસ્થિર ન હોવો જોઈએ. કે કોઈ પણ વ્યક્તિ છે એ માનસિક અસ્થિર હોય તો એ પણ ફોર્મ ભરી શકતો નથી. અને છેલ્લું 5, અદાલત દ્વારા ગુનેગાર જાહેર કરેલો ન હોય તો એ વ્યક્તિ છે એ સંસદની અંદર ફોર્મ ભરી શકે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, બે માર્કના પ્રશ્નની અંદર આ પ્રશ્ન તમારે પૂછાશે, સંસદ સભ્ય બનવા માટેની લાયકાતો કે અદાલત દ્વારા એને જાહેર કર્યું હોય ગુનેગાર હોય તો એ વ્યક્તિ પણ બની શકતો નથી. હજી એકવાર આપણે ચર્ચા કરી લઈએ, સંસદ સભ્ય બનવા માટેની લાયકાતો, એ ભારતનો નાગરિક હોવો જોઈએ, એમની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારનો એ કર્મચારી ન હોવો જોઈએ, કે સૌ વેતન પગારદાર ન હોવો જોઈએ, એ અને માનસિક અસ્થિર ન હોવો જોઈએ, અને કોઈ પણ પ્રકારનો ગુનેગાર એને જાહેર કરેલો ન હોય તો આ વ્યક્તિ ભારતનો કોઈ પણ વ્યક્તિ એ લાયકાત છે એ ધરાવી શકે છે, એ બની શકે છે. અહીંયા થોડીક આપણે ચર્ચા એ પણ આપી છે કે એનું વિસર્જન કરી શકે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપ્રમુખ છે એ કરી શકે છે. અહીંયા આપણે વડાપ્રધાન પહેલો શબ્દ આપ્યો છે. વડાપ્રધાન કોણ બની શકે? તો કે આપણા જે 545
45 જે સંસદો છે એમાંથી કોઈ પણ જેને બહુમતી મળે એ કોઈ પણ વ્યક્તિ છે એ વડાપ્રધાન બને છે, અને એની સલાહથી એ વિસર્જન છે એ ગૃહનું થઈ શકે છે. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ સંસદ છે એ ખૂબ જ અગત્યનું છે. એના પછીનું અહીંયા તમારે લોકસભાની આપણે ગુજરાતની થોડીક ચર્ચા કરી છે કે લોકસભામાં ગુજરાતની 26 બેઠકો એ સમાવેશ કરવામાં આવ્યો છે. એક માર્કની અંદર ખાલી જગ્યાની અંદર કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય કે ગુજરાતની અંદર સંસદની કેટલી છે, તો 26 છે. આ વધારો ઘટાડો કરવાનું કામ એ ચૂંટણી પંચ કરે છે. જો દરેક જિલ્લાની અંદર ન હોય, અત્યારે આપણા ગુજરાતની અંદર 33 જિલ્લાઓ છે, પણ આપણા ગુજરાતની અંદર 26 બેઠકો છે એમનો એ સમાવેશ થાય છે, અને એ સંસદની મુદત 5 વર્ષની હોય છે. પણ કદાચ ક્યારેક એવું લાગે કે દેશની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો રાષ્ટ્ર પ્રમુખ છે 1 વર્ષ સુધી એમની એ લંબાવી શકે છે. આ સંપૂર્ણ સત્તા છે એ રાષ્ટ્રપ્રમુખને આપી છે. ભાઈ, દેશની અંદર કોઈ એવી પરિસ્થિતિ આવી, કોઈ બાહ્ય આક્રમણો થયા હોય, દેશની અંદર કોઈ એવી મુશ્કેલી હોય, તો 1 વર્ષ માટે એ રાષ્ટ્રપ્રમુખ એમને છે એ લંબાવી પણ શકે છે. ચાલો, એના પછીનો એક મુદ્દો આપ્યો છે, કોરમ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કોરમ કોને કહેવામાં આવે છે અથવા તો કોરમ એટલે શું? 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાશે. કોરમ એટલે જે આપણી સભ્ય સંખ્યા આપી છે, પછી એ લોકસભા હોય કે રાજ્યસભા હોય, એમની અંદર જે હાજર સભ્ય સંખ્યા છે એમને કોરમ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ લોકસભાની અંદર, તો લોકસભાની અંદર 545 સભ્ય સંખ્યા છે કુલ, તો એમની અંદર 55 હાજર હોય તો એમની કોરમ કહેવામાં આવે છે. એ જ રીતે આપણું બીજું ગૃહ છે રાજ્યસભા, તો રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 250. એમના ઓછામાં ઓછા સભ્ય કેટલા હાજર હોવા જોઈએ? તો કે 25. એટલે કહેવાનો મતલબ કોરમ એટલે શું? તો કે લોકસભા અને રાજ્યસભાના સભ્યની જે સંખ્યા છે એ સભ્ય સંખ્યામાંથી ઓછામાં ઓછા આટલા હાજર હોય તો એમનું એ કોરમ પૂરું થયું એમ કહી શકાય. એટલે કે લોકસભાની અંદર 55 અને રાજ્યસભાની અંદર 25 જો હાજર ન હોય તો એ કોરમ પૂરું થયેલું છે નહીં એમ કહેવાય. એટલે કોરમ એટલે જે આપણે જોઈએ છીએ કે વર્ષની અંદર એનું સત્ર બોલાવવામાં આવે, શિયાળું સત્ર હોય, ઉનાળુ સત્ર હોય, આ રીતે એમનું સત્ર છે એ બોલાવવામાં આવે છે, અને એ રીતે એમની સભ્ય સંખ્યાને આધારે આ રીતે કોરમ એટલે શું. આ શબ્દ કદાચ તમારા માટે નવો છે, એટલે બધા વિદ્યાર્થીઓ મિત્રો એ ખાસ ધ્યાન રાખજો. કોરમ એટલે જે રાજ્યસભા અને લોકસભાની જે સંખ્યા છે એને આધારે એ બે વસ્તુ, લોકસભા હોય તો 55 અને રાજ્યસભા હોય તો 25 જો આટલા હાજરીએ તો એનું કોરમ છે એ પૂરું થયેલું માનવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા એટલે સુધી ચર્ચાઓ રાખીએ. આગળ નેક્સ્ટ પીરિયડની અંદર રાજ્યસભા એટલે શું, પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે પ્રશ્નો છે એ તમારે પાકી બુકની અંદર લખવાના છે અને સાથે સાથે તૈયારીઓ પણ કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ પાઠ એક વખત પાઠ્યપુસ્તકની અંદર તમારી રીતે વાંચવાનો છે. અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.